નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ને હું છું દીપક આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ફરીથી તાપમાનની અંદર થોડો ઘણો ફેરફાર થવાનો છે અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની છે એ સિસ્ટમ આપણે કેવી રીતે અસર કરવાની છે બીજું કે અહીંયા જે જમ્મુ કાશ્મીર ઉપરથી જે સિસ્ટમો આપણે નીકળી રહી છે એની અસર આવનારા દિવસોમાં આપણે કેવી થવાની છે એની આપણે તમામ આજે વાત કરવાના છીએ ખાસ કરીને અરબસાગરની સિસ્ટમ જે અહીંયા સાગરમાં એક સિસ્ટમ છે એ આપણે કેવી રીતે અસર કરી રહી છે એની આપણે ચોક્કસ વાત કરવાના છીએ અને આવનારા દિવસોમાં આપણે ત્યાં ગરમીમાં અને શું ફેરફાર થવાનો છે ઘણા વિસ્તારોની અંદર તમને વાદળાઓ જોવા મળે છે સવારમાંથી ખૂબ ધુમ્મસ મળે જોવા મળે છે ઘણા લોકોનો પ્રશ્ન હતો કે શું આટલા બધા વાદળો જોવા મળે છે તો શું આપણે ત્યાં વરસાદ થવાની શક્યતા છે ખરી તો આપણે એના ઉપર પણ વાત કરીશું કે ગુજરાતમાં ક્યાંય વરસાદની શક્યતા છે કે નહીં તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને લાઇક કરી દેજો યુટ્યુબમાં તમે બે લાયકન દબાવી દેજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતા રહે અને કોમેન્ટ તમે જરૂર કરજો હું બને એટલા પ્રયત્ન કરું છું કે તમને કોમેન્ટમાં જવાબ આપું પણ તમારી કોમેન્ટ અમે સતત વાંચીએ છીએ તમારે કોઈ સજેશન હોય તમારે કંઈ જાણવું હોય વધારે તો પણ તમે મને પ્રશ્ન પૂછી શકો છો તો તમે ઘણા બધા લોકોને તમને કેટલા બધા વિસ્તારોની અંદર તમને વાદળો દેખાતા હશે તમે જુઓ કે ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળો દેખાય છે અમદાવાદ છે સૌરાષ્ટ્રના વિસ્તારો છે પછી આપણે કચ્છ અને એના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે તો એનું શું કારણ છે પહેલાં તો આપણે જાણી લઈએ આપણે ત્યાં કઈ કઈ સિસ્ટમો છે પહેલાં એની વાત કરી લઈએ તો એક ડબલ્યુડી છે એ લગભગ અહીંયા ક્યાંક છે એક ડબલ્યુડી હવે આપણે ત્યાંથી આવવાનું છે એટલે કે જે સિસ્ટમ જે છે આપણે જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ એ જમ્મુ કાશ્મીર ઉપર આવવાની છે બરાબર અહીંયા થોડા ઘણા તમને વાદળોને દેખાશે બાકી ગુજરાતમાં જે વાદળો છે એક એન્ટી સાયક્લોન અરબ સાગરમાં બનેલું છે બરાબર એન્ટી સાયક્લોન બનેલું છે એની અસર આપણે શું થશે એની પણ વાત કરવાના છીએ હવે જે આ વાદળો તમે જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર જે વાદળો અહીંથી આવવા આ વાદળો આખા તમને દેખાય છે હવે એ જે વાદળો જે છે એ વાદળો આપણે અહીંથી આવે છે ઓમાનની ખાડી તરફથી એટલે જે પવનો જે છે એ ભૂમધ્ય સાગર તરફથી આપણે આવે છે સાઉદી અરેબિયા એ બધા ઉપરથી થઈ પછી આફ્રિકાના કેટલાક વિસ્તારો છે એના ઉપરથી થઈ અને પવનો આ રીતે આવી રીતે આમ ફરતા ફરતા આ રીતે આમ પવનો આપણે ત્યાં આવે છે ગુજરાત ઉપર હવે એ જે પવનો આવે છે આપણે ત્યાં વાદળો કેમ આવે છે કારણ કે એ દરિયા ઉપરથી થઈને આવે છે તમે જુઓ કે અહીંયા ઓમાનની ખાડી ઉપરથી થઈ અને આગળ બધા જે ખાડી છે એની અંદરથી થઈ અને પછી એ આપણી તરફ આવે છે એટલે તેમાં દરિયા ઉપરથી થઈને પવનો આવે છે એટલે ત્યાં ભેજ વધારે છે અને ભેજને કારણે એ વાદળો બની રહ્યા છે અને આપણે ત્યાં ગુજરાતમાં એ તરફ આવી રહ્યા છે પરંતુ એના વરસાદના કોઈ વાદળો નથી એનાથી આપણે ત્યાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી એના કારણે આપણે ત્યાં થોડું ઘણું તાપમાન જે છે એ બે ત્રણ ડિગ્રી ઓછું થયું હશે કોઈ જગ્યાએ એટલે બહુ બધી જગ્યાએ કંઈ ઓછું થયું નથી પણ એકાદ બે ડિગ્રીનો થોડો ઘણો આપણે ત્યાં ફરક પડ્યો છે એટલે વધારે કોઈ એમાં ફરક પડ્યો નથી પરંતુ હવે આપણે જે વાત કરવાની હતી જે સિસ્ટમ છે કે અહીંયા એન્ટી સાયક્લોન બન્યું છે એન્ટી સાયક્લોન જ્યારે બને છે એટલે ઘડિયાળના કાંટાની જેમ એટલે આ રીતે એના પવનો ફરતા હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશનથી ઉલટા આ રીતે એના પવનો ફરતા હોય છે એટલે તમને આપણે ફરીથી આપણે જોઈએ કે અહીંયા એન્ટી સાયક્લોન જે છે બરાબર એટલે એક જ હું જ્યાં બતાવું છું ત્યાં જ હોય એવું જરૂરી નથી આપણે અંદાજે જોઈએ છીએ કે ભાઈ અરબસાગરમાં એ બનેલું છે તો એના કારણે શું થાય છે કે જ્યારે જ્યારે એન્ટી સાયક્લોન બની જાય છે અને અહીંયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે જ્યારે આવે અને અહીંયા એન્ટી સાયક્લોન બની જાય એટલે આપણે ત્યાં ગરમી વધી જાય છે જનરલી આ માર્ચ અને એપ્રિલની અંદર બનતા હોય છે પણ આ વખતે ફેબ્રુઆરીની અંદર બનવાના શરૂ થઈ ગયા છે પહેલાં એ અહીંયા હતું આખી એન્ટી સાયક્લોનની સિસ્ટમ અહીંયા હતી ત્યાંથી હવે અહીંયા આવી ગઈ છે એના કારણે શું થાય છે કે પવનો આમ જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય ચોમાસું હોય ત્યારે પવનો આ રીતે આવે છે દરિયા ઉપરથી થઈ પરંતુ જ્યારે જ્યારે ચોમાસું ન હોય અને અહીંયા એન્ટી સાયક્લોન જ્યારે બની જાય ત્યારે શું થાય છે કે પવનો આ રીતે આવે છે આપણે ત્યાં બરાબર એટલે જે પવનો આપણે ત્યાં આવે છે એ જમીન ઉપરથી થઈને આ તરફથી પવનો અહીંથી આમ આવે છે આ રીતે એના કારણે થાય છે શું એ સૂકા પવનો હોય છે જમીન ઉપરથી આવે છે ને એકદમ ગરમ પવનો આવે છે ઘણી વખત એન્ટી અહીંયા બની જાય છે અહીંયા જ્યારે બને છે એન્ટીસાયક્લોન બરાબર પાકિસ્તાન કે રાજસ્થાનની આસપાસ અહીંયા જ્યારે બને છે ત્યારે આ જે બધા પવનો છે ગુજરાતની અંદર આ રીતે રણ ઉપરથી પવનો આવે છે અને રણમાં એકદમ પુષ્કળ ગરમી હોય છે દિવસ દરમિયાન ખૂબ રણ તપી જતું હોય છે અને એના કારણે આપણે ત્યાં ગરમી વધી જતી હોય છે તો આ જે વાત થઈ એ છે કે બીજી હજી એક સિસ્ટમ જે ડબલ્યુ એસ એટલે ડબલ્યુડી જે છે એ અહીંથી આવવાનું છે એના કારણે હજી આપણે ત્યાં પવનમાં કોઈ ફેરફાર થવાનો નથી હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર આપણે ત્યાં તાપમાનમાં વધારો થવાની શક્યતા છે તમે જુઓ કે મોટા મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં આડત્રીસથી વધારે વધારે આણત્રીસ ઓગણચાલીસ ડિગ્રી એટલે આણત્રીસ ડિગ્રી ગઈકાલે તો વધારે વધારે અને પાંત્રીસ ડિગ્રીની આસપાસ છે કોઈ જે વિસ્તારો છે જેમાં ઓછું તાપમાન છે ઓછું તાપમાન છે એવા કયા વિસ્તારો છે એની આપણે થોડીક વાત કરી લઈએ અને આપણે દર વખતે વાત કરીએ છીએ કે ભાઈ જ્યાં જ્યાં ઓછું તાપમાન એટલે કે જ્યાં ઓછી ગરમી પડે છે એનું કારણ શું છે તો કે દરિયાકાંઠે આવેલા વિસ્તારો છે કે અહીંયા સીધે સીધા આ જે પવનો છે અરબસાગરમાંથી અહીંયા પવનો આવે છે દ્વારકા ઉપર ઓખા ઉપર સીધા અરબસાગરમાંથી પવનો આવે છે એટલે થોડા ભેજવાળા અને ઠંડા પવનો થોડા હોય છે એના કારણે ત્યાં તાપમાન ઓછું રહે છે બાકી અમદાવાદથી લઈ રાજકોટથી લઈ બોટાદથી લઈ ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારોથી લઈ વડોદરા સુરત આ બધા જે વિસ્તારો છે આની અંદર પુષ્કળ ગરમી પડે છે એનું કારણ એમ છે કે ત્યાં પહોંચતા પવનો એકદમ સૂકા થઈ જાય ત્યાં હજી પણ ગરમી આપણે ત્યાં ચાલુ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે બીજી પણ આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર આપણે ત્યાં હજી પણ વધારે ગરમી પડવાની શક્યતા છે એટલે બે કે ત્રણ દિવસ પછી ફરીથી તાપમાનમાં થી ત્રણ ડિગ્રીનો વધારો થશે ફેબ્રુઆરીમાં જે આપણે તમે જુઓ કે આ ગરમી કેમ છે આપણે ત્યાં તો જનરલી આ જે પવનો શરૂ થઈ ગયા છે એટલે ઉત્તરના પવનો જો આપણે ત્યાં હોત તો આટલી બધી ગરમી ના પડત એક એન્ટી સાયક્લો અહીંયા હતું એ એન્ટી સાયક્લોન હવે અહીંયા સાગરની આસપાસ અહીંયા આવી ગયું છે આ તમે જો કે આ એના કારણે એનો ફેરફાર થઈ ગયો છે એના કારણે આપણે ત્યાં અત્યારે ગરમી પડી રહી છે એટલે સાગરમાં જે સિસ્ટમ અત્યારે પહોંચી છે એ સિસ્ટમ પહેલાં ગુજરાત ઉપરથી થઈ અહીંયા આવી હતી ને એને પછી ફરીથી હટીને અહીંયા ગઈ છે તો એ સિસ્ટમને કારણે પણ આપણે ત્યાં આ અત્યારે જે છે એ ગરમી પડી રહી છે જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છો તમને વિડીયો કેવો લાગ્યો છે એની પણ તમે વાત કરજો ચોમાસું આ વર્ષે કેવું રહેશે કે કેવું નહીં એની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં નાખી છે એનો વિડીયો પણ અમે બનાવ્યો છે તો તમે એ પણ જોજો કે આ ચોમાસા ઉપર અલનીનોની અને કેવી અસર થવાની છે એના પછી અમે આવા નવા વિડીયો બનાવતા રહીશું અલનીનો એટલે શું કેવી રીતે આપણે ત્યાંથી દૂરનો જે દરિયો છે કે જેને પ્રશાંત મહાસાગર કહે એ કેવી રીતે આપણા ચોમાસાને અસર કરે છે આ બધી જ વસ્તુઓ અમે બનાવવાના છે એ વિડીયોમાં તો તમને બધું સમજવા મળશે તો જે લોકો અમારો વિડિયો જોઈ રહ્યા છે તે તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય અને બે લાઇકનને દબાવી દેજો અને ફેસબુક પેજે તમે લાઇક કરી દેજો વિડીયો કેવો લાગ્યો છે એ પણ તમે મને જરૂરને જરૂર જણાવજો